ઓકે બચ્ચા લોકો, સો હેલો એન્ડ વેલકમ ટુ ધ યુટ્યુબ ચેનલ ઓફ અલ્ફા વિદ્યા સંકુલ. અહીંયા આપણે વાત કરીએ છીએ તમારા ધોરણ 8ના ચેપ્ટર નંબર 16 એટલે કે પ્રકાશની. લાસ્ટ લેક્ચરની અંદર જો તમને યાદ હોય તો આપણે દ્રષ્ટિની ખામી જે છે એના વિશે વાત કરતા હતા કે મુખ્યત્વે તમને ત્રણ પ્રકારની જે છે એ દ્રષ્ટિની ખામીઓ જોવા મળે છે. લઘુદ્રષ્ટિની ખામી, દૂરદ્રષ્ટિની ખામી અને મોતિયો, અથવા તો જેને ઇંગ્લિશની અંદર આપણે કેટરેટ એવું પણ કહી શકીએ. અને પછી આપણે એવી પણ ચર્ચા કરેલી કે તમારી આંખમાં કોઈ પણ જાતની ખામી ઉત્પન્ન ના થાય એટલા માટે આંખ જે છે એની આપણે યોગ્ય જાળવણી કરવી જોઈએ. અને અમુક છેલ્લે ખાસ પ્રકારના ખોરાક, શાકભાજી અને ફળો જે છે જે તમને પૂરતા પ્રમાણમાં વિટામિન એ આપશે એની પણ વાતચીત કરેલી છે, એક્ઝામ્પલ્સ જોયેલા છે. આજના લેક્ચરની અંદર આપણે હવે છેલ્લો ટોપિક ચેક કરવાનો છે. અને એ છેલ્લો ટોપિક શું છે? તો એ છેલ્લો ટોપિક છે બ્રેઇલ લિપિ. શું નામ છે? બ્રેઇલ લિપિ. કોના માટે છે, કઈ રીતે વપરાય છે અને શું છે, આ બધી જ ઇન્ફોર્મેશન તમને આજના આ લેક્ચરની અંદર મળવાની છે. તો બાળકો, ઘણીવાર કેવું થાય કે અમુક વ્યક્તિઓ જે છે એની દ્રષ્ટિ જે છે એ પહેલેથી જ ખામીવાળી હોય, અથવા તો સંપૂર્ણપણે એ લોકો જે છે એ દ્રષ્ટિ ધરાવતા નથી હોતા. ઘણા લોકોને જન્મથી જ આંખો જે છે એમાં પ્રોબ્લેમ હોય તો એ લોકો જોઈ શકતા નથી. અને ઘણીવાર એવું થાય કે કોઈ અકસ્માત અથવા તો એક્સિડન્ટ કે પછી બીમારી થાય અને જેના લીધે વ્યક્તિ જે છે એ પોતાની દ્રષ્ટિ ગુમાવે છે, જોઈ શકતો નથી. તો એવા વ્યક્તિઓ જે છે એના માટે આપણે આજે વાત કરવાની છે. પેલા એ જ મુદ્દો આપણે લખી લઈએ કે ઘણા લોકો જન્મથી અથવા બીમારી કે અકસ્માતના લીધે પોતાની દ્રષ્ટિ ગુમાવે છે, એટલે હવે લોકો જે છે એ જોઈ શકવાના નથી. હવે જો તમે કોઈ વસ્તુને જોઈ ના શકો તો તમે પછી લખી કે વાંચી પણ નથી શકવાના. તમે કોઈ બુક વાંચો છો તો એનું કારણ એ છે કે તમને એ બુકની અંદર લખેલા અક્ષરો દેખાય છે. અક્ષરો દેખાશે તો તમે શબ્દ સમજી શકશો. તમે જ્યારે કોઈ વસ્તુ લખો છો તો ત્યારે પણ તમને શબ્દો જે છે એ દેખાય છે. તો હવે જે વ્યક્તિઓ પાસે પોતાની દ્રષ્ટિ જ નથી તો એ વ્યક્તિઓ કઈ રીતે લખી અને વાંચી શકે, એક પ્રશ્ન બની જાય છે. તો આવા પ્રકારના વ્યક્તિઓ કે જે દ્રષ્ટિ ગુમાવી ચૂકેલા છે એમના માટે એક ખાસ પ્રકારની લિપિ વાપરવામાં આવે છે જે એમને લખવા અને વાંચવામાં મદદ કરે છે. અને એ લિપિનું નામ છે બ્રેઇલ લિપિ, જેની અંદર જોવાની જરૂરિયાત રહેતી જ નથી, વગર જોઈએ પણ તમે લખી અને વાંચી શકો. નામ શું છે? બ્રેઇલ લિપિ. આવા વ્યક્તિઓ લખી અને વાંચી શકે તેના માટે બ્રેઇલ લિપિ જાણીતી છે. બ્રેઇલ લિપિ એવું શા માટે કહેવાય છે? કારણ કે આ લિપિ જે છે એની શોધ અને વિકાસ જે છે એ લુઈસ બ્રેઇલ નામના વ્યક્તિએ કરેલો હતો. અને લુઈસ બ્રેઇલ જે છે એ પોતે પણ એક ખામીયુક્ત દ્રષ્ટિ ધરાવતો માણસ હતો, એટલે આપણે એનું પણ નામ યાદ રાખશું, લુઈસ બ્રેઇલ. કોણ છે લુઈસ બ્રેઇલ? તો જેણે બ્રેઇલ લિપિની શોધ કરી છે. એક ખામીયુક્ત દ્રષ્ટિવાળો પોતે જે છે એ વ્યક્તિ હતો. તો હવે આ બ્રેઇલ લિપિની અંદર જોવાની જરૂરિયાત પડતી નથી તો કઈ રીતે આપણે લખી અને વાંચી શકીએ એનું એક્ઝામ્પલ તમે જુઓ. તો બ્રેઇલ લિપિની અંદર શું હોય? ઉપસેલા ટપકાઓ હોય કે જેને એ વ્યક્તિઓ ટચ કરી અને સમજી શકે કે શું લખેલું છે. ફોર એક્ઝામ્પલ તરીકે જુઓ, અહીંયા આ પહેલું પિક્ચર જે છે એની અંદર તમને એ બ્રેઇલ લિપિ દ્વારા જે લખાણ કરવામાં આવે છે એ બતાવેલું છે. આમાં તમે ક્લિયરલી જોઈ શકો છો કે કોઈ પણ જાતના અક્ષર જે છે એ દેખાતા નથી. એમાં શું હોય છે? તો ઉપસેલા
ટપકાઓ હોય છે જેને તમારે ટચ કરવાના અને એ ટચ પરથી તમે નક્કી કરશો કે શું લખવામાં આવેલું છે. આમ બ્રેઇલ લિપિની અંદર કોનો ઉપયોગ કરવામાં આવે છે? ઉપસેલા ટપકાઓની તરાહ. તરાહ એટલે ડિઝાઇન, અથવા તો તમે ચિહ્નો એવું પણ કહી શકો. સામાન્ય રીતે 63 જેટલા ટપકાઓ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે કોઈ પણ વસ્તુને દર્શાવવા માટે. હવે ઉપસેલા ટપકાઓ પરથી કેમ ખબર પડશે કે આપણે શું વાંચ્યું છે? તો એના માટે તમે આ બીજા પિક્ચરની મદદ લો. તો આ બીજા પિક્ચરમાં તમને દેખાય છે, જો બ્રેઇલ લિપિમાં શું હોય તો કોઈ પણ એક અક્ષરને દર્શાવવા માટે તમે 3-3 લાઈન જે છે એનો ઉપયોગ કરશો, 2-2 ટપકાવાળી. ફોર એક્ઝામ્પલ તરીકે તમને આ રીતે જે પહેલો લેટર છે એમાં જો, અહીંયા તમને હું થોડું સાઈડમાં ડ્રો કરીને બતાવું, તો આ રીતે તમને 3 જે છે એ હાર દેખાય છે. ઓકે, 3 લાઈનો દેખાય છે જેમાં 2-2 ટપકા છે, અને પછી આ ટપકાઓ જે છે એને અક્ષર મુજબ ઉપસાવેલા હોય. જેમ કે હું માત્ર પહેલું આ જે ટપકું છે એને ઉપરની તરફ ઉપસાવી દઉં તો એનો મતલબ થાય કે આ આખું ચિહ્ન જે છે એ લેટર એને રિપ્રેઝેન્ટ કરે છે. આવી જ રીતે જો તમે બીજું એક ગ્રુપ ચેક કરો અને એની અંદર આ રીતે પહેલું અને બીજું 2 ટપકાઓ ઉપસાવેલા હોય તો આનો અર્થ શું થાય? લેટર બી. આમ અલગ અલગ પ્રકારના લેટર જે છે એ તમે ટચ પરથી ફિલ કરી શકો અને આખો અક્ષર જે છે એ આપણે, સોરી, આખો શબ્દ જે છે એ આપણે બનાવી શકીએ. ફોર એક્ઝામ્પલ તરીકે માની લો કે આ મારી પાસે સી છે, પછી મારી પાસે એ છે, અને પછી મારી પાસે ટી છે. તો આખી પેટર્ન પરથી સી એ ટી, આમ કેટ એવો જે છે એ શબ્દ બની જાય. તો આ પ્રકારે ઉપસેલા જે આ ટપકાઓ છે એ રચના કોની કરશે? અક્ષરોની, અને અક્ષરો પછી જે છે એ બધા ભેગા થઈ અને શબ્દ બનાવશો. અને આ રીતે અલગ અલગ પ્રકારનું જે તમારું લખાણ છે એને ઉપસાવવામાં આવે છે બ્રેઇલ લિપિની અંદર. અત્યારના સમયમાં બ્રેઇલ લિપિ જે છે એ ઘણી બધી વધારે વિકસી ગઈ છે અને ઘણા બધા ભારતીય એઝ વેલ એઝ ઇન્ડિયન અને બીજા જે ફોરેનના પુસ્તકો છે એમને આ રીતે બ્રેઇલ લિપિની અંદર કન્વર્ટ કરવામાં આવેલા છે. સો આ હતી તમારી બ્રેઇલ લિપિ, જે એવા વ્યક્તિઓ માટે ઉપયોગી છે કે જે જોઈ શકતા નથી અને આનો ઉપયોગ કરીને એ લોકો લખી અને વાંચી શકે છે. ઘણા બધા એક્ઝામ્પલ્સ પણ આપણી પાસે છે એવા વ્યક્તિઓના કે જે દ્રષ્ટિની ખામી ધરાવે છે છતાં પણ પોતાના ક્ષેત્રની અંદર ઘણું બધું મોટું જે છે એ કામ કરી ગયા છે. તમારી ટેક્સ્ટબુકમાં તમને એક્ઝામ્પલ્સ આપેલા છે. પહેલું એક્ઝામ્પલ આપણી ટેક્સ્ટબુકમાં હશે, દિવાકર નામનું એક બાળક છે જે દ્રષ્ટિયુક્ત, સોરી, ખામીયુક્ત દ્રષ્ટિ ધરાવે છે છતાં પણ બહુ સારું ગાય છે, એક બહુ જ સારા એવા સિંગર છે. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ જે છે આપણી ટેક્સ્ટબુકની અંદર એ છે આપણી પાસે હેલન કેલર, જે ખૂબ જ જાણીતું અને પ્રખ્યાત નામ છે. હેલન કેલર એક એવી વ્યક્તિ છે જેણે પોતાની 13 કે 12 વર્ષની ઉંમરે દ્રષ્ટિ સંપૂર્ણપણે રોગના લીધે ગુમાવી દીધી હતી, છતાં પણ એણે પોતાનું ગ્રેજ્યુએશન એટલે કે કોલેજ કમ્પ્લીટ કર્યું છે, પોતે પુસ્તકો પણ લખ્યા છે અને એઝ અ પ્રોફેસર તરીકે જોબ પણ કરે છે. ધ સ્ટોરી ઓફ માય લાઈફ નામનું એમનું એક પુસ્તક છે જેના પરથી મૂવી પણ બનેલી છે. આમ તમારે હેલન કેલર જે છે એક નામ યાદ રાખવાનું છે. અગર તમને ઈચ્છા થાય તો તમે યુટ્યુબ પર સર્ચ કરી અને મૂવી જે છે એમનું જોઈ પણ શકો છો. હેલન કેલર નામનું આપણા ઇન્ડિયામાં પણ બનેલું છે બોલિવૂડની અંદર, જેની અંદર આઈ ગેસ આજે હેલન કેલર છે એનું કેરેક્ટર રાની મુખર્જી અને એમના જે ટીચર હોય છે, હેલન કેલરના જે ટીચર જેને શીખવાડે છે બધી વસ્તુ, એ અમિતાભ બચ્ચન છે. જોજો ટ્રેલર જે છે તમારું જોવું હોય તો મૂવીનું. ત્યારબાદ ભારતીય બીજા પણ તમે 2-3 નામ આપી શકો. એક નામ આપણે યાદ રાખીએ, લાલ અડવાણી કરીને, જે પોતે દ્રષ્ટિ ની ખામી ધરાવતા વ્યક્તિ છે અને એણે એવા વ્યક્તિઓ માટે ખાસ સંસ્થાની રચના કરેલી છે જ્યાં એ લોકો ભણી શકે અને વાંચી શકે અને એમનો જે છે યોગ્ય વિકાસ થઈ શકે.
આમ જે લોકો દ્રષ્ટિ નથી ધરાવતા એ પણ પોતે જો ચાહે તો ઘણું બધું સક્સેસ પોતાની લાઈફની અંદર મેળવી શકે છે, જો પૂરેપૂરું ફોકસ આપણું એક જ જગ્યાએ હોય તો. તો આમ તો આપણે લોકોએ થેન્કફુલ જે છે એ ફીલ કરવું જોઈએ, ગ્રેટફુલ ફીલ કરવું જોઈએ કે આપણી પાસે બધા જ અંગો સહી સલામત છે. કારણ કે દુનિયામાં ઘણા બધા લોકો એવા છે, આપણે એક્ઝામ્પલ્સ જોયા ને, જેમની પાસે દ્રષ્ટિ નથી અથવા તો ઘણા બધા લોકો અપંગ પણ હોય છે. તો એ બધા કરતાં આપણી લાઈફ જે છે એ ઘણી બધી વધારે સારી છે. તો આ હતો તમારો લાસ્ટ ટોપિક, બ્રેઇલ લિપિ અને અમુક એવા વ્યક્તિઓના એક્ઝામ્પલ્સ જે દ્રષ્ટિની ખામી ધરાવે છે છતાં પણ ઘણા બધા સક્સેસફુલ બન્યા છે. તો યા તમારું જે આખું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 16 પ્રકાશ, એ આપણે પૂરું કરી દીધું છે. આઈ હોપ તમને મારી હારે આ ચેપ્ટર સમજવામાં મજા આવી હશે અને આખું ચેપ્ટર જે છે એના દરેક કોન્સેપ્ટ સરખી રીતે સમજાઈ ગયા હશે. તો યા દેટ વોઝ ઓલ ફોર ધીસ લેક્ચર અને તમારું ચેપ્ટર 16 જે છે કમ્પ્લીટ થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ.